નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવી છું હું શું તમારો મજલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સુરો આજનો વિષય એવો છે કે તમારા શરીરના અંદર જો એટી પકાની કમજોરી રહેતી હોય થાક રહેતો હોય આળસપણું રહેવું રહેતું હોય ગભરાટ જેવું રહેતું હોય બેચેની જેવું રહેતું હોય તમારા શરીરના અંદર એટલી બધી નબળાઈ આવી ચૂકેલી હોય કે તમે કોઈ બી કોમ કરશો તરત ઓફી જતા હોય થાકી જતા હોય એવી તમને તકલીફ રહેતી હોય પ્લસ દાડે દાડે તમારું શરીર ગળે જતું હોય દુબળા પતળા રહેતા હોય અને તમારા જો શરીર મજબૂત તાકાતવર બનાવવું હોય બોડી બિલ્ડર જેવું બનાવવું હોય અને તમારા શરીરના અંદર નું લાવવું હોય અને વજન વધારવું હોય તો એના માટે થઈને આ વિડીયો હું લઈને આવીશ શું તમે જાણો છો કે તમારા શરીરના અંદર અશક્તિ આવવાનું મૂળ કારણ શું છે તમારા શરીરના અંદર જો અશક્તિ આવતી હોય ને એનું મૂળ કારણ એવું છે કે તમે ખોટી આદતો કરતા હોય એ ખોટી આદતો છોડી મૂકવી જો હોય પ્લસ તમારે બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ બીજી એક વાત કરી લઉં કે તમારે અમુક એવા આહારનું સેવન કરવું કે જે આહારના અંદર વધારે પ્રમાણમાં પ્રોટીન હોય એટલું યાદ રાખજો અને કેલ્શિયમ પણ વધારે હોય આપણા શરીરને જો આપણે મજબૂત બનાવવું હોય તાકતવર બનાવવું હોય શક્તિશાળી બનાવવું હોય તે આપણા હાથની વાત છે એટલું યાદ રાખજો અને જો તમારા શરીરના અંદર ગરમી ના રહેતી હોય કહેવાનો મતલબ કે તમારા શરીરનાને એનર્જી ના રહેતી હોય એનર્જીને પાછી લાવી હોય પ્લસ રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય રોગ પ્રતિકારક શક્તિ તમે જો વધારો માગતા હો તો એના માટે થઈને આપણને આ વિડીયો ઉપયોગી સાબિત થશે જો તમારા શરીરના અંદર કમનો કેનો મનકાનો ગાદીનો સાઇટિકનો વાહનો કોઈ એટિવ જેટ પ્રકારનો દુખાવો રહેતો કળતર બળતર રહેતી હોય કહેવાનો મતલબ કે જલન રહેતી હોય એ મુખ્યત્વે જે દુખાવા થતા હોય છે ને એ કેલ્શિયમની કમીને કારણે એ થતા હોય છે એટલે કહેવાનો મતલબ કે તમે એ દુખાવાને મટાડવા માટે તેની કેલ્શિયમની ગોળીઓ ગણતા હોય પણ એ કેલ્શિયમની ગોળી છે ને તમને થોડા ટાઈમ સુધી અસર કરતી છે કાયમ માટે અસર કરતી નથી પણ આ તમારા માટે ત્યાં દેશી નુસ્ખા એવા લઈને આવે છે ને કે જો તમે એક મહિનો સુધી કરશો ને તો તમે હો વર્ષ જીવશો કે પચાસ વર્ષ સુધી જીવશો ને તો એ કેલ્શિયમની કમી રહેશે નહીં એટલું યાદ રાખજો કારણ કે આ દેશી ઉપાયના અંદર એટલી બધી તાકાત રહેલી છે કે તમે વિચાર્યું પણ નહીં હોય તમારા શરીરના અંદર જે અશક્તિ આવી ચૂકેલી છે એ અશક્તિ આવી ચૂકેલી છે ને એ શું મંતર થઈ જશે પ્લસ તમારા શરીરના અંદર એક નવી તાકાત આવશે એક નવી ઉજા આવશે અને તમારું શરીર છે ને એકદમ તાકતવર તાકતવર બનશે પ્લસ તમારું વજન પણ વધશે અને તમારા શરીરના અંદર જો લોહીની કમી રહેતી હોય જે આયર્નની કમી રહેતી છે એ પૂરી થશે કારણ કે એનિમિયાની જો તમને તકલીફ રહેતી હોય મટાડવી હોય તો એના માટે થઈને આ દેશી ઉપાય રામબાણ સાબિત થશે પ્લસ તમારા શ શરીરના અંદર તૈણે દોષોનું બેલેન્સ જળવાશે એટલું યાદ રાખજો જો તમે તમારા ચહેરાની અંદર નિખાલ લાવવા માંગતા હોય એટલે કે તમે બહુ રૂપાળા થવા માગતા હોય પ્લસ તમને જો નંબર આવેલા ઓછું ઓખું દેખ ઓછું દેખાતું હોય રહેતા દણાપણાની તકલીફ રહેતી હોય રહેતો હોય એ પણ શું મંતર થઈ જશે શરીરને જો તાકાતવર બનાવવું અને મજબૂત બનાવવું હોય તો એના માટે થઈને આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે તમે મારા વિડીયો જે વસ્તુઓ જોઈ શકો છો ને એ વસ્તુ બહુ પાવરફુલ હોય છે એટલું યાદ રાખજો કારણ કે આપણા શરીરને એકદમ મજબૂત અને અતિશક્તિશાળી બનાવશે પ્લસ આપણા શરીરના અંદર જેટલા પોષક તત્વો જેટલા વિટામિનની કમી રહે પૂરા પાડે છે આપણા મસલનો વિકાસ થાય છે એટલું યાદ રાખજો આપણા મસલ છે ને બહુ મજબૂત થઈ છે જો તમને પેટને લગતી એટલું જેટ પ્રકારની બીમારી રહેતી કબજિયાત રહેતો હોય તમારા પેટના અંદર ગેસ રહેતો હોય અપચો રહેતો હોય એસિડિટી જેવી સમીક્ષા રહેતી હોય એ પણ મટી જશે કારણ કે આ દેશી ઉપાય એવો છે ને કે તમારા પેટને એકદમ સાફ કરશે રિફ્રેશ કરશે પ્લસ તમને નવું જીવન આલશે એટલું યાદ રાખજો કારણ કે જે તમારા શરીરના અંદરથી જે એનર્જી ગાયબ થઈ જઈ છે ને એના પાછી લાવશે પ્લસ તમારા શરીરના અંદર એ સ્ટેમિનાની જો કમજોરી રહેતી છે ને એ કમજોરી પર દૂર થઈ જશે તમારે શું કરવાનું છે કે તમે મારા વિડીયો સાથે નજારો જોઈ શકો છો આ અઢીસો જેટલું દૂધ લઈ લેવાનું છે તમારે વહેલી સવારે ઉઠી લેવાનું છે અને અઢીસો દૂધને સર તમારે ગરમ કરવા મૂકી દેવાનું છે ગરમ થતું હોય એવા તકડે તમારે તમે મારા વિડીયો સમક્ષ આ સુંદર મજાની આ ખજૂર જોઈ શકો છો આવી કાળી ખજૂર લાવવાની એટલું યાદ રાખજો તમારે કાળી ખજૂર ખાલી જેટલી નાખવાની છે પોચ જ નાખવાની છે આ તમે મારા વિડીયો નજારો જોઈ શકો છો અઢીસો દૂધ ઉકળતું અને એવા તકડા તમારે આ પોચ ખજૂર નાખી દેવાની છે કાળી કાળી બેસ્ટ અને પછી દૂધ બરાબર ઉકળવા દેવાનું છે દૂધ ઉકળી રહ્યા પછી તમારા અંદર પડેલી એ ખજૂર પહેલાં ખાઈ લેવાનું છે કારણ કે ખજૂર છે ને બહુ ગરમ છે એટલું યાદ રાખજો કારણ કે તમારા શરીરના અંદર જો ઠંડક રહેતી હોય નહીં ને એના અંદર જો ગરમી લાવી હોતી એના માટે આ ખજૂર ખૂબ ઉપયોગી છે કારણ કે હરેક બીમારીનું સોલ્યુશન છે આ ખજૂર એટલું યાદ રાખજો પછી તમારે અઢીસો દૂધ પી લેવાનું છે અને એના ઉપર તમારા ત્રણ કેળા ખાવાના છે એટલું યાદ રાખજો વહેલી સવારે ઉઠીને તમારે પ્રયોગ કરવાનો છે કોઈ તો રાતે ઊંઘવાના ટાઈમે તમારે પ્રયોગ કરવાનો છે કેવાનું મતલબ કે અઢીસો દૂધ ગરમ કરવાનું છે પોચ ખજૂરીના અંદર નાખવાની ઉકાળીને બરાબર દૂધ ઉકળવા દેવાનું ઉકળી રહ્યા પછી તમારે ખારે ખાઈ લેવાની છે ખજૂર ખાઈ લેવાની છે પછી એના પર દૂધ પી લેવાનું છે પછી તેને કેળા ખાવાના છે એટલું યાદ કેળો કોઈ કારણે લુખા પેટે નહીં ખાવાની એટલે કેવાનું મતલબ કે ખાલી પેટે નહીં ખાવાના કેળા ક્યારે ખાવાના કોઈ બી વસ્તુ ને એના પર ખાવાના છે એટલું યાદ રાખજો આ દેશી ઉપાય એવો છે કે તમે જો એક મહિનો સુધી કરશો ને તો તમારું ધીરે ધીરે વજન વધવા મળશે પ્લસ તમારા શરીરના અંદર જેટલા પ્રકારની કમજોરી આવી છે કે જેટલા પ્રકારના દુખાવા રહેતા છે જે શરીરના અંદર કમી રહેતી છે ને પૂરી થશે શરીરને જો મજબૂત અને તાકાતવર બનાવવું હોય અને ઘોડા જેટલી તાકાત લાવી હોય તો એના માટે થઈને આ દેશી ઉપાય પાવરફુલ છે પ્લસ તમે દૂધવાળો પ્રયોગ ના કરી શકો ઘાટાવાળો દૂધ મોઘું પડતું હોય તો વહેલી સવારે ઉઠીને તમે આ ખારેક ખાઈ શકો છો એટલે કે ખજૂર ખાઈ શકો છો મારા વિડીયોમાં ચીટલી ખાવાની ફક્ત પોચ જ ખાવાની વધારે પડતી નહીં ખાવાની હવે માની લો કે બપોરે તમે ધાપીને ગાધું શાક રોટલો ગાધો કડીને રોટલો ગાધો ઘાટાવા ગમે તે ગાધું ધાપીને એના પર તમે તૈય કેળો કે તમે પોચ કેળો ખાઈ જશો ને તો તમારા શરીરના અંદર ગજબની એનર્જી આવશે એટલું યાદ રાખજો અને તમારા શરીરના અંદર જે એ ટુ ઝેડ પ્રકારના દુખાવા રહેતા છે એ દૂર થશે પ્લસ તમારું શરીર મજબૂત અને સુડઢ બનશે અને તમારું શરીર સર એકદમ આકર્ષણ બનશે તમારી ઓખોની રોનકશક્તિ પણ વળશે મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી તમે જો મારી ચેનલના અંદર જો નવા આવો તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન તંદન ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા રહેવો છો મેચિંગ લાઈક કરજો કારણ કે મને લાઈક કરવાના પૈસા મળતા નહીં ફક્ત મારી ચેનલનું મોટિવેશન વધે પ્લસ મારી આવબું વધે મારી કેડિટ વધે મને વિડીયો બનાવવાનો શોખ થાય છે એટલે મિત્રો તમારા જેટલા ભાઈ બનો હોય જેટલા મિત્રો મિત્રો હોય જેટલા સરકાર હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો જો તમારા મસ્ત મજાની રૂપાળી કન્યા લાવી અને લગન સારા કરવો હોય અને લગનની વાતો લાવવી હોય તો એક મારી નવી ચેનલ છે જેનું નામ છે આયુર્વેદિક દેશી સોરો આયુર્વેદિક દેશી સોરો એ ચેનલના અંદર હું જનરલ નોલેજના પ્રશ્નો મૂકું છું એટલે કે સરકારી નોકરી માટે થઈને મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકું છું એ તમે ચેનલના અંદર એ વિડીયો જોવાનું ભૂલતા નહીં કારણ કે સરકારી નોકરી હશે તો શોકરી હશે એટલું યાદ રાખજો કારણ કે અત્યારે સરકારી નોકરીનું ખૂબ માર્ગ છે પગાર ઓછો હશે ચાલશે પણ સરકારી નોકરી હશે ને તો સમાજમાંના અંદર કેડિટ વધારે હશે મિત્રો આ વિડીયો છે બીજા મિત્રોને જરૂર શેર કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે મારો આ વિડીયો જોઈ ખૂબ ખૂબ આભાર